हेलो डियर स्टूडेंट, आज ना अपना विषय है विज्ञान दोहरण 6 पाठ 4 वस्तुओं ना जूथ बनावा। आगळना वीडियो में तमे आ पाठ में एक वीडियो तमे जोयो हशे, एमा गोळाकार नी वस्तु, प्लास्टिक माथी बनेली वस्तु, एवी विविध वस्तुओं ने अलग अलग जूथ में वहेंची शकाय, पदार्थ माथी बनी हुए ए प्रमाणे वहेंची शकाय, ए तमे शीखी गया। આજે આપણે આ વિડિયોમાં પદાર્થોના ગુણધર્મો વિશે શીખવાનું છે, તો બધા પાઠ્યપુસ્તક લઈને રેડી થઈ જાઓ। વિડિયો જોતી વખતે પાઠ્યપુસ્તક હંમેશા જોડે રાખો, પાઠનું વાંચન કરો અને નોટ પણ સાથે રાખવાની છે, જેથી તમે અગત્યના પોઈન્ટ તમારી નોટબુકમાં લખી શકો। તમારે અક્ષર એકદમ સુંદર, વ્યવસ્થિત અને સ્પષ્ટ વંચાય તેવા રાખવાના છે, મરોડદાર અક્ષર હોવા જોઈએ, જેથી તમારું લખાણ કોઈ પણ જોવે વાંચે તો સરસ દેખાય, સુંદર દેખાય, બરાબર। અક્ષર તમે અત્યારે નાના ધોરણમાં છો તો ઘરે લખવાની પ્રેક્ટિસ કરો તો તમારા અક્ષર સુધરી શકે છે। તો ચલો શરૂઆત કરીએ પદાર્થના ગુણધર્મો વિશે। કે શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? હવે અહીંયા એવો પ્રશ્ન છે, જો પ્યાલો કપડાનો બનાવવામાં આવે તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કપડાનો પ્યાલો હોય એમાં પાણી રેડીએ તો પાણી ક્યાં જાય? બધું નીચે પડી જાય, એટલા માટે પ્યાલો કપડાનો નથી હોતો, પ્લાસ્ટિકનો કે ધાતુનો હોય છે। હવે વાત કરીએ કે પ્રકરણ 3માં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તમને યાદ છે? ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ, એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે, એટલે કે તમને હસવું આવશે, પાણી બધું શું થાય નીચે પડી જાય, તો હસવું જ આવે ને। હવે પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ એવો પદાર્થ જોઈએ કે જે પાણીને રોકી શકે, સંગ્રહ કરી શકે। આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી। હવે રસોઈ બનાવવી હોય આપણે તો રસોઈ માટેના વાસણ કેવા હોય છે? ધાતુમાંથી, પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે, કે જે શું કરે, અંદર રસોઈને સંગ્રહી શકે। કાગળમાંથી બની હોય તો એ ગરમી મળતા શું થાય, કાગળ સળગી જાય, તો રસોઈ શક્ય નથી, બરાબર ને। આમ કોઈ પણ વસ્તુને બનાવવા માટે તે પદાર્થની પસંદગી, તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે। તો પદાર્થની પસંદગી સેના પર આધાર રાખે? પદાર્થના ગુણધર્મ બે વસ્તુ પર યાદ રાખો આધાર રાખે છે, પદાર્થના ગુણધર્મ, બીજું ઉપયોગના હેતુ। આગળ વાત કરીએ કે અર્થાત પદાર્થોના ગુણધર્મો કયા છે કે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે? તમને વિચાર હશે કે પદાર્થોના ગુણધર્મ એટલે શું? જેમ કે તમે એક બાળક છો, છઠ્ઠા ધોરણમાં ભણો છો, એટલે સ્વાભાવિક છે બાળક જ કહેવો। તમે વર્ગખંડમાં હો, ઘણા બધા વિદ્યાર્થીઓ તમારી સાથે હોય, તમારા મિત્રો, ઘણા તમારા મિત્રો એવા હોય કે ચૂપચાપ શાંતિથી આખો દિવસ ભણતા હોય, અને ઘણા મિત્રો એવા હોય કે જે આખો દિવસ બોલ બોલ કરે ને વાતો કરે, બરાબર। ઘણાનો સ્વભાવ બોલવાવાળો હોય તો ઘણાનો સ્વભાવ કેવો હોય? ઓછું બોલે એવો હોય, પછી ઘણા પાતળા હોય અને એમને ખોરાક વધુ જોઈતો હોય, ઘણા જાડા હોય પણ ખોરાક ઓછો ખાતા હોય, બરાબર છે, ઘણા હાઇટવાળા હોય, ઘણા નીચા હોય, તે બધા અલગ અલગ એમના શું કહેવાય, ગુણધર્મો કહેવાય। એમ અહીંયા પદાર્થના પણ અલગ અલગ ગુણધર્મો હોય છે, કેવા કેવા ચાલો જોઈએ। પહેલું છે દેખાવ, પહેલો ગુણધર્મ આપણે જોઈશું દેખાવ। પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે, વિદ્યાર્થી મિત્રો, પદાર્થો એકબીજાથી કેવા દેખાય છે? અલગ દેખાય, લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે, અને લોખંડ એ
तांबु तथा एल्युमिनियम थी अलग देखाय छे। तेम छता तांबु लोखंड ने एल्युमिनियम मां केटलीक समानता होय शके जे लाकड़ा मां जोवा मळती नथी। विद्यार्थी मित्रो अहीं शुं कहेवा मांगे छे कि लाकड़ू अने लोखंड छे तो लाकड़ू ए लोखंड करता अलग होय शके ने लोखंड लाकड़ा करता अलग छे बराबर। एम लोखंड एल्युमिनियम तांबाथी पण अलग छे पण લોખંડ છે તાંબુ છે અને એલ્યુમિનિયમ છે એમાં અમુક સમાનતા છે કેવી રીતે ચાલો પ્રવૃત્તિ જોઈએ। ત્રણ વિવિધ પદાર્થો જેવા કે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે। પ્રશ્ન છે કે તેમાં શું ચળકતી વસ્તુ દેખાય છે। ચળકતી વસ્તુઓનો એક જૂથ તૈયાર કરો। હવે તમારા શિક્ષક આ દરેક વસ્તુઓને બે ભાગમાં કાપે છે તરત જ તેના કપાયેલા ભાગનું નિરીક્ષણ કરો શું જોયું તમે શું તેમાંથી કેટલી કપાયેલી સપાટી વસ્તુઓની કપાયેલી સપાટી ચળકતી છે તો હા વિદ્યાર્થી મિત્રો ચળકતી સપાટી જ હશે। તો ચળકતી વસ્તુઓને આ વસ્તુઓને ચળકતી વસ્તુઓના જૂથમાં સામેલ કરો। અહીંયા બે પ્રકારના ભાગ છે ચળક ધરાવતી હોય એટલે કે ચમક ધરાવતી હોય બીજું કે ચમક ન ધરાવતી હોય ચળકાટ ન ધરાવતી હોય એવી વસ્તુનું જૂથ। શું તમે અન્ય પદાર્થોને પણ શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે તેજ જોઈ શકો છો। આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય તેટલી વસ્તુ સાથે કરો। ચમકવાળી ચમક વગરની વસ્તુઓની યાદી બનાવો। વિદ્યાર્થી મિત્રો હવે અત્યારે તો કોરોનાના કારણે તમે ઘરે ભણો છો ઓનલાઈન બરાબર ને વિડીયો દ્વારા પરંતુ તમે ઘણી બધી વસ્તુઓ ઘરમાં પડી હશે કે જેને તમે જુઓ કે અમુક વસ્તુ ચમક ધરાવતી હોય અમુક ચમક ધરાવતી નથી તો એ પણ એક શું છે પદાર્થનો ગુણધર્મ છે। હવે જો કાપવાને બદલે પદાર્થોની સપાટી કાચ પેપર પર ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકો છો તે ચમકે છે કે નહીં। હવે જે પદાર્થોમાંથી આવી ચમક ધરાવતી તે મુખ્યત્વે ધાતુ હોય છે। ધાતુ એટલે એક ગુણધર્મ છે ધાતુનો ચમક ધરાવવું એ ચળકાટ ધરાવવું તેમાં કયા કયા આવે ઉદાહરણ લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સોનું વગેરે અને કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે અને ઝાંખી પણ થાય છે જેમ કે લોખંડ કે આપણે ઘરે લોખંડના દરવાજા બારી બારણા હોય અમુક સમય થાય એટલે કેવા થઈ જાય ઝાંખા થઈ જાય આવું તે ધાતુ પર વાયુ તથા ભેદની પ્રક્રિયાના લીધે થાય છે એટલા જ માટે કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે। જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો અને પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં કારણ કે તમે ક્યાંય ગયા હોય તો તમે આવું જોઈ શકો છો। હવે આપણે બે ભાગ પાડીશું ચમકવાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુ। પ્રશ્ન રીતે પૂછાય તો પણ આવડવું જોઈએ વર્ગીકરણ રીતે પૂછાય તો વર્ગીકરણ પણ આવડવું જોઈએ।
જુઓ, ચમક વગરની વસ્તુના નામ તો કાગળ, લાકડું, ચોકના ટુકડા, પેન્સિલ, રબર. તો આ છે ચમકવાળી અને ચમક વગરની વસ્તુ. એને અડીને સ્પર્શ કરીને જુઓ તો તમને શું લાગશે વિદ્યાર્થી મિત્રો, એ તમારે કહેવાનું છે. ધારો કે તમારા ઘરમાં પાણીની બોટલ હોય, તેને સ્પર્શ કરો, રૂને સ્પર્શ કરો, તો રૂ તમને કેવું લાગશે? પોચું લાગશે. તેને તમે દબાવી શકશો. પાણીની બોટલ હશે એને તમે દબાવી શકશો નહીં. ધાતુની બનેલી હોય એવી વસ્તુને સ્પર્શ કરો તો ખબર પડે કે એ કેવું છે, કડક છે, કઠણ છે. તો અહીંયા આપણે સખતપણા વિશે વાત કરવાની છે કે જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. કેટલાક પદાર્થોને આપણે દબાવી શકીએ, કેટલાક દબાવી શકાતા નથી. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરખોળ કરવાનો પ્રયત્ન કરો. હવે આમાં જુઓ, પથ્થરનો ટુકડો, એલ્યુમિનિયમ, તો એ કેવા હોય? એને આપણે દબાવી ન શકાય. લાકડાને પણ દબાવી ન શકાય, મીણબત્તીને પણ નહીં, ચોકને પણ નહીં, બરાબર. હવે જુઓ, તમે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકો, જ્યારે કેટલાક પદાર્થો પર આપણે ઘસરકો કરી શકાતો નથી. એટલે કે કેટલાકને સરળતાથી દબાવી શકાય, ઘસરકો પાડી શકાય, તેને કેવા? નરમ પદાર્થ કહે છે. અને જેને દબાવવું મુશ્કેલ હોય તેને કેવા કહેવાય? કઠોર, એટલે કે સખત પદાર્થ. નરમ પદાર્થ, સખત પદાર્થ. કઠોર પણ કહેવાય. જે પદાર્થોને હાથ વડે દબાવતા સરળતાથી
हाथ वड़े दबावता सरलता थी दबाई जाए छे। હવે સખત પદાર્થ વિદ્યાર્થી મિત્રો તો આપણે જાણીએ છીએ કે જે પદાર્થોને હાથ વડે દબાવતા અથવા તો એવું લખીએ કે જે પદાર્થોને હાથ વડે દબાવી શકાય નહીં તેને સખત કઠોર પદાર્થ કહીએ છે, બરાબર? આ રહી એની વ્યાખ્યા। જોડે બીજી એક વ્યાખ્યા લખાય દો પદાર્થની, તો પદાર્થ એટલે શું? તો વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય। પદાર્થ એની પણ વ્યાખ્યા પૂછાઈ શકે। વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય। હવે આગળ જોઈશું કે નરમ પદાર્થના ઉદાહરણ છે રૂ, વાદળી, એ નરમ છે, જ્યારે લોખંડ કેવું છે? સખત। દેખાવે પદાર્થમાં વિભિન્ન ગુણ હોઈ શકે, જેમ કે ચમક, કઠોરતા, ખરબચડાપણું અથવા લીસું હોવું। શું તમે અન્ય ગુણો વિશે વિચારી શકો છો કે જે પદાર્થના દેખાવનું વર્ણન કરતા હોય? વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા ગુણો છે, બરાબર, જેમ કે ચમક, અહીંયા કઠોરતા, ખરબચડાપણું, લીસાપણું છે, પાણીમાં ઓગળે પદાર્થ, અમુક પદાર્થ ન ઓગળે, અમુક પદાર્થ તરે, બરાબર, એવા ઘણા બધા વિશે માહિતી આપણે મેળવવાની છે। આગળ દ્રાવ્યતા વિશે, પારદર્શકતા વિશે, ઘણા બધા એવા ગુણધર્મો છે। હવે આગળ વાત કરીએ, એવું પૂછાય ઉદાહરણ આપો નરમ પદાર્થના, તો ઉદાહરણમાં તમે લખી શકો વાદળી રૂ સખત પદાર્થ। હવે વાત કરીએ આગળ બીજા ગુણધર્મની, દ્રાવ્ય અદ્રાવ્ય।
જેમ કે ખાંડ, મીઠું, ચોંપ, પાવડર, રેતી, લાકડાના વહેરને ભેગા કરો. કાચના 5 પાત્ર લો, બીકર કે પ્યાલો ચાવો. હવે પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 ભાગ પાણી ભરો. પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં ચમચી ભરીને ખાંડ, બીજામાં મીઠું, એવી જ રીતે અન્ય પાત્રમાં બીજી વસ્તુઓ ઉમેરો. પ્રત્યેક પાત્રમાં નાખેલી વસ્તુઓને ચમચી વડે શું કરવાની, હલાવવાની છે. એટલે કે 5 ગ્લાસ લઈ લેવાના, એમાં 2/3 જેટલું થોડું પાણી પડી દેવાનું. પછી આ 5 વસ્તુ એક એક ચમચી અંદર શું કરવાનું, નાખી દેવાનું અને ધીમે ધીમે ચમચી વડે હલાવતા જવાનું. કેટલાક સમય પછી તમારે રાહ જોવાનું. જુઓ પાણીમાં ઉમેરવામાં આવેલ પદાર્થનું શું થાય છે, એ પાણીમાં ઉમેરેલો પદાર્થ એનું શું થાય, તમારે રાહ જોવાની, તેનું અવલોકન કરવાનું છે. તમારા અવલોકનની પોસ્ટ નોંધ કોષ્ટક 4.3માં બતાવ્યા મુજબ કરો. જુઓ શું દ્રશ્ય અદ્રશ્ય થાય છે, શું નથી થતું. એટલે કે ઘણું એવું હશે કે આપણે પાણીમાં નાખી ચમચી વડે હલાવીશું એટલે અદ્રશ્ય થઈ જશે, અંદર દેખાશે નહીં, ઘણું દેખાશે પદાર્થ. કેમ એવું થયું, તો આ કોષ્ટક શું છે, તો વિવિધ ઘન પદાર્થોને પાણીમાં મિશ્રિત કરવા. વિદ્યાર્થી મિત્રો, વિવિધ ઘન પદાર્થોને પાણીમાં મિશ્રિત કરવા, પહેલું છે પદાર્થ, આ સાઈડ પદાર્થ છે અને સામેની સાઈડ શું છે કે પાણીમાં અદ્રશ્ય થઈ જાય, પાણીમાં અદ્રશ્ય થતા નથી. ચોક પાવડર પણ અદ્રશ્ય થતું નથી. લાકડાનો વહેર છે તો લાકડાનો વહેર પણ અદ્રશ્ય થતો નથી. તો કેટલાક પદાર્થો સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઈ જાય અને કેટલાક પદાર્થો અદ્રશ્ય થતા નથી, એ તમે આ પ્રમાણે પ્રવૃત્તિ કરશો એટલે તમને જોવા મળશે. તો આ વિશે બીજી માહિતી તમને દ્રાવ્ય અદ્રાવ્ય વિશે હું આગળના વિડીયોમાં સમજાવીશ. આ વિડીયોમાં તમે જે શીખ્યા અગત્યના પોઈન્ટ હોય, વ્યાખ્યા હોય, ઉદાહરણ નોટબુકમાં લખજો જેથી તમને યાદ રહે. આ વિડીયો માટે સુધી રાખીશું. થેન્ક યુ.